जय श्री कृष्ण विद्यार्थी मित्रों, धोरण 12 अकाउंट चैप्टर नंबर 7 विसर्जन नो आज आपने अभ्यास करिए छे। गया लेक्चर नी अंदर आ चैप्टर नी आपने थियरी नो अभ्यास करियो हतो, जेमा विसर्जन पेढ़ी नु विसर्जन, पछी भागीदारी नु विसर्जन, पछी पेढ़ी ना विसर्जन नी प्रक्रिया, पेढ़ी ना विसर्जन वखते कया कया खाता तैयार करवामां आवे छे, आ बधानो आपने अभ्यास करी गया था। आजे आपणे एक नवो सवाल जोवानो छे, પેઢીના વિસર્જનની વિવિધ પદ્ધતિ કેટલી છે, કઈ કઈ? જો એક માર્કમાં સવાલ પૂછાય કે પેઢીના વિસર્જનની કેટલી પદ્ધતિ છે, કઈ કઈ, તો યાદ રાખવાનું પેઢીના વિસર્જનની બે પદ્ધતિ છે। પેઢીના વિસર્જનની બે પદ્ધતિ છે, જેમાં પહેલી પદ્ધતિ સામાન્ય વિસર્જન, જેનું બીજું નામ છે અદાલતના હસ્તક્ષેપ સિવાયનું વિસર્જન। એટલે કે આ વિસર્જનમાં અદાલત કોઈ પણ જાતનો હસ્તક્ષેપ કરતી નથી, એટલે જેનું નામ છે સામાન્ય વિસર્જન। સેકન્ડ ટોપિક છે અદાલત દ્વારા વિસર્જન, એટલે કે આ વિસર્જન કોણ કરે, અદાલત કરે, એટલે કે અદાલતનો તેમાં હસ્તક્ષેપ હોય છે। તો યાદ રાખજો પેઢીના વિસર્જનની બે રીતો છે, પહેલું સામાન્ય વિસર્જન એટલે કે અદાલતના હસ્તક્ષેપ સિવાયનું વિસર્જન, અને સેકન્ડ અદાલત દ્વારા વિસર્જન એટલે કે અદાલત જેનું વિસર્જન કરે। બોલો બે બે યાદ રહી જાય। હવે એમાં પહેલું આપણે આ જોઈએ અદાલત દ્વારા વિસર્જન, એની ચર્ચા આપણે પહેલા કરીએ। અદાલત દ્વારા વિસર્જન આ વધારે પૂછાય છે, મોસ્ટ ટાઈમ, કારણ કે બંને ભેગું નહીં પૂછાય, બંને ભેગું પૂછાય તો જવાબ માર્ક વધી જાય। એટલે તમને આ રીતે પૂછે પેઢીના વિસર્જનમાં અદાલત દ્વારા વિસર્જન સમજાવો, અથવા તો અદાલતના હસ્તક્ષેપ સિવાયનું સામાન્ય વિસર્જન સમજાવો, આવી રીતે બેમાંથી એક જ પૂછે, બરાબર? એમાં આ વધારે પૂછાય છે અદાલત દ્વારા વિસર્જન, અને એકદમ સહેલું છે। પહેલું મુદ્દું અદાલત દ્વારા વિસર્જન, એમાં કીધું છે કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય, કેવા મગજનો થાય, અસ્થિર એટલે કે ગાંડો થઈ જાય, કોઈના પ્રેમમાં નહીં હો, એમને એમ ગાંડો થઈ જાય, તો અસ્થિર મગજનો થાય ત્યારે અદાલત દ્વારા વિસર્જન કરાવી શકાય। પણ એમાં થોડી પ્રસ્તાવના લખવી હોય તો લખાઈ શકાય, અદાલત દ્વારા વિસર્જન એમાં લખવાનું કોઈ ભાગીદાર નોટિસ આપે અદાલતને તો અદાલત નીચેના કારણોથી વિસર્જન કરાવી શકે। હોશિયાર વિદ્યાર્થીઓ લખે તો સારું રહેશે, શું લખવાનું, કોઈ ભાગીદાર અદાલતને નોટિસ આપે તો અદાલત નીચેના કારણથી વિસર્જન કરાવી શકે છે, જેમાં પહેલું કારણ છે કોઈ ભાગીદાર કેવો થાય, અસ્થિર મગજનો થાય એટલે કે ગાંડો થઈ જાય। સેકન્ડ મુદ્દો કોઈ ભાગીદાર પોતાની ફરજ બજાવવા માટે અસમર્થ હોય, કોઈ ભાગીદાર હોય અને પેઢી પ્રત્યે જેની જવાબદારી છે એ જવાબદારી અદા કરી શકતો ન હોય ત્યારે પણ પેઢીનું વિસર્જન કરાવી શકાય, બરાબર? એમાં કોઈ પણ જાતની ફરજ આવી શકે, એનો એક્સિડન્ટ થઈ ગયો હોય, બીમાર થઈ ગયો હોય, બરાબર, વારંવાર બે ધ્યાન રહેતો હોય, બે કાળજી રાખતો હોય, આવું કોઈ પણ કારણ હોઈ શકે, તો કોઈ ભાગીદાર પોતાની ફરજ બજાવવા માટે કેવો બનતો હોય, અસમર્થ બને ત્યારે। ત્રીજું કોઈ ભાગીદાર ધંધાના હિત વિરુદ્ધ વર્તન કરે, બેટા કોઈ ભાગીદાર વારંવાર ધંધાના હિત વિરુદ્ધ વર્તન કરે એટલે ધંધાનો હિત હોય એના વિરુદ્ધનું વર્તન કરે તો પણ પેઢીનું વિસર્જન કરાવી શકાય। તો ત્રણ મુદ્દા, પહેલું કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય, બીજું કોઈ ભાગીદાર પોતાની ફરજ બજાવવા માટે અસમર્થ બને, ત્રીજું કોઈ ભાગીદાર ધંધાની હિત વિરુદ્ધ વર્તન કરતો હોય, બરાબર છે? ચોથો મુદ્દો કોઈ ભાગીદાર ધંધાની શરતોનો ઇરાદાપૂર્વક વારંવાર ભંગ કરે, બેટા જ્યારે પણ ભાગીદારી પેઢી શરૂ થાય ને ત્યારે કરાર કરવાનો, એટલે કે ભાગીદારોની શરત હોય, એ શરતોનો વારંવાર ઇરાદાપૂર્વક ભંગ કરે તો પણ ભાગીદારીનું વિસર્જન થાય। જે નક્કી કરેલી શરતો છે એનો વારંવાર ઇરાદાપૂર્વક ભંગ થાય તો પણ ભાગીદારીનું વિસર્જન થાય, જેમ કે અમુક વિદ્યાર્થી નહીં હોતા, હંમેશા ટ્યુશનમાં કે સ્કૂલમાં લેટ જ આવે, વારંવાર લેટ આવે, 10 મિનિટ 15 મિનિટ લેટ જ આવે વારંવાર, તો ઈરાદાપૂર્વક કર્યું, આવી રીતે પેઢીની અંદર પણ કોઈ ભાગીદાર ઈરાદાપૂર્વક શરતોનો ભંગ કરે તો પેઢીનું વિસર્જન કરવામાં આવે છે। તો આપણે એવું કહ્યું કે કોઈ ભાગીદાર ધંધાની શરતોનો ઈરાદાપૂર્વક વારંવાર ભંગ કરે ત્યાં। પાંચમું કોઈ ભાગીદાર પોતાનો સંપૂર્ણ હિસ્સો, પેઢીમાં જે પોતાનો સંપૂર્ણ હિસ્સો છે એ અન્ય ભાગીદારની પરવાનગી લીધા વગર બીજાને વેચી દે ત્યારે પણ વિસર્જન કરાવી શકાય છે। એટલે કેવું હોય, ધારો કે એ બી અને સી ત્રણ ભાગીદાર છે, એમાં ભાગીદાર એ પેઢીમાં પોતાનો જે પણ હિસ્સો છે એ હિસ્સો બી અને સીને પૂછ્યા વગર અન્ય વ્યક્તિને વેચી દે તો પણ ભાગીદારીનું વિસર્જન થાય। હા, એ પોતાનો ભાગ વેચવો હોય તેને બી અને સીને પૂછવું પડે, સમજો છો? ધારો કે તમે કોઈ પેઢીના ભાગીદાર બન્યા અને હવે તમારે એ ભાગીદારી પેઢીમાં તમારો જે હિસ્સો છે એ વેચી નાખવો છે, તો
તો તમારે તમારી અન્ય જે જોડે જોડાયેલા ભાગીદારો છે તેની તમારે પરવાનગી લેવી પડે. એ પરવાનગી આપે પછી જ તમારા જે વેચાણ. તમે એ બેને પૂછ્યા વગર જ ડાયરેક્ટ વેચી દો તો ચાલે નહીં. બરાબર છે? એટલે શું કહે છે, કોઈ ભાગીદાર પેઢીમાંથી પોતાનો સંપૂર્ણ હિસ્સો અન્ય ભાગીદારને પૂછ્યા વગર બીજાને વેચી દે ત્યારે ભાગીદારીનું વિસર્જન થાય છે. કારણ કે બીજાને પૂછવું જ પડે બેટા. ભાગીદારી એટલે જોઈન્ટ થયું. ભલે તમારો પોતાનો હિસ્સો હતો પણ તમે હિસ્સો અન્ય ભાગીદારને પૂછ્યા વગર વેચી શકતા નથી. અને વેચી દો તો પેઢીનું વિસર્જન થાય છે. છેલ્લો મુદ્દો, પેઢી સતત ખોટ કરતી હોય અને ખોટ સિવાય ચાલી શકે તેમ ન હોય ત્યારે પણ પેઢીનું વિસર્જન થાય છે. આ તો સિમ્પલ વસ્તુ છે કે પેઢી સતત ખોટ કરતી હોય અને ખોટ સિવાય ચાલી શકે તેમ ન હોય ત્યારે પણ પેઢીનું વિસર્જન કરવામાં આવે છે. આમ ઉપરોક્ત કારણોસર અદાલત પેઢીનું વિસર્જન કરાવી શકે છે. તો ફરી એક વાર, પહેલો મુદ્દો શોર્ટમાં યાદ રાખવું હોય તો ક્યારે ક્યારે અદાલત વિસર્જન કરાવે, તો પહેલું જ્યારે ભાગીદાર કેવો બને, અસ્થિર મગજનો બને. બીજું, જ્યારે ભાગીદાર એ ધંધાના હિત વિરુદ્ધ વર્તન કરતો હોય. ત્રીજું, જ્યારે ભાગીદાર શરતોનો ઈરાદાપૂર્વક વારંવાર ભંગ કરતો હોય. ચોથું, જ્યારે ભાગીદાર પોતાની ફરજ બજાવવા માટે અસમર્થ હોય ત્યારે. પાંચમું, પેઢી સતત ખોટ કરતી હોય અને ખોટ સિવાય ચાલી શકે તેમ ન હોય ત્યારે. છઠ્ઠો મુદ્દો, એના પછી કોઈ ભાગીદાર પોતાના હિસ્સાની અન્ય ભાગીદારની પરવાનગી લીધા વગર જ અન્ય વ્યક્તિને વેચી દે ત્યારે. કોઈ ભાગીદાર પેઢીના પોતાનો હિસ્સો અન્ય ભાગીદારને પૂછ્યા વગર બીજાને વેચી દે ત્યારે તેનું વિસર્જન થાય છે. તો કોના દ્વારા વિસર્જન થયું? અદાલત દ્વારા વિસર્જન થયું. હવે આપણે કોના દ્વારા વિસર્જન જોઈએ? સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાયનું વિસર્જન. તો આપણો પહેલો ટોપિક સામાન્ય વિસર્જન અથવા તો અદાલતના હસ્તક્ષેપ સિવાયનું વિસર્જન. એમાં ચાર ટોપિક છે, સર્વસંમતિથી, કરાર દ્વારા, કાયદા દ્વારા અને ચોક્કસ ઘટના દ્વારા. કઈ ચાર રીતે થાય છે? સર્વસંમતિથી થાય, કરાર દ્વારા થાય, કાયદા દ્વારા થાય અને ચોક્કસ ઘટના દ્વારા થાય. એમાં પહેલું જોઈએ સર્વસંમતિથી વિસર્જન. કેવું વિસર્જન? સર્વસંમતિથી. જ્યારે બધા જ ભાગીદારો ભેગા થઈને સર્વસંમતિથી પેઢીનું વિસર્જન કરે તો તેને મરજિયાત વિસર્જન પણ કહે છે. બેટા સર્વસંમતિથી વિસર્જનનું બીજું નામ છે મરજિયાત વિસર્જન. સર્વસંમતિનું બીજું નામ શું છે? મરજિયાત વિસર્જન. તો એકદમ સહેલું લખવાનું, જ્યારે બધા જ ભાગીદારો ભેગા થઈને સર્વસંમતિથી વિસર્જન કરવાનું નક્કી કરે તો તેને મરજિયાત વિસર્જન કહે છે. જેમ કે હમણાં જે ઉદાહરણ આપ્યું હતું એ જ, એક્સ, વાય અને ઝેડ ત્રણ ભાગીદાર છે અને ત્રણે ત્રણ ભાગીદારો ભેગા થઈને નક્કી કરે છે કે હવે આપણે આ ભાગીદારીનું વિસર્જન કરીએ, ત્યારે એને કયું વિસર્જન કહેવાય? સર્વસંમતિ. બરાબર, ક્લિયર? સેકન્ડ ટોપિક, કરાર દ્વારા. બેટા કરારમાં ઉલ્લેખ હોય તેવી કોઈ પણ ઘટના બને તો ભાગીદારીનું વિસર્જન કરવામાં આવે છે, અથવા ભાગીદારી કરારમાં ઉલ્લેખ હોય તે પ્રમાણે ભાગીદારીનું વિસર્જન કરવામાં આવે છે. તેને કયું વિસર્જન કહેવાય? કરાર દ્વારા. તો પહેલા બે ટોપિક્સ છે, પહેલું સર્વસંમતિથી, તો બધા જ ભાગીદારો ભેગા થઈને સર્વસંમતિની પેઢીનું વિસર્જન કરે તો તેને મરજિયાત વિસર્જન કહે છે. કરાર દ્વારા, જ્યારે બધા જ જ્યારે ભાગીદારી પેઢીના કરાર મુજબ ભાગીદારીનું વિસર્જન કરવામાં આવે તો તેને કરાર દ્વારા વિસર્જન કહે છે. ત્રીજું, કાયદા દ્વારા. આ બહુ મસવા છે, એમાં પાછા અંદર ત્રણ વસ્તુ આવશે. કાયદા દ્વારા, તો પહેલું, બધા જ ભાગીદારો અથવા એક સિવાયના બધા જ ભાગીદારો નાદાર થાય તે. શું યાદ રાખજો? બધા જ ભાગીદારો અથવા એક સિવાયના બધા જ ભાગીદારો નાદાર થાય ત્યારે કાયદા દ્વારા વિસર્જન થાય છે. નાદાર એટલે શું? તો બેટા મેં તમને 11મામાં પણ સમજાવ્યું હતું અને જે મારી જોડે 10મામાં ભણ્યું હતું ત્યારે પણ મેં તમને સમજાવ્યું. નાદાર એટલે જ્યારે વ્યક્તિની મિલકત કરતા દેવું વધી જાય તેને નાદાર કહેવાય. જેમ કે તમારી મિલકત છે 1 કરોડ અને તમારું દેવું છે 1 કરોડ 10 લાખ, તો તમે નાદાર કહેવાય. કેમ? તમારી મિલકત કરતા દેવું શું થઈ ગયું? વધી ગયું. તો કાયદા દ્વારા વિસર્જન મહત્વનું છે, જેમાં પહેલું, એક વ્યક્તિ બધા જ ભાગીદારો અથવા એક સિવાયના બધા જ ભાગીદારો નાદાર થાય ત્યારે. શું કહે છે? બધા જ ભાગીદારો અથવા એક સિવાયના બધા જ ભાગીદારો નાદાર થાય ત્યારે પેઢીનું વિસર્જન થાય છે. બીજો ટોપિક એમાં, જ્યારે ભાગીદાર અસ્થિર મગજનો થાય, બરાબર, નિવૃત્ત થાય
સોરી જ્યારે કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય મૃત્યુ થાય ત્યારે પણ ભાગીદારીનું વિસર્જન થાય છે એ પણ કોના દ્વારા કહેવાય કાયદા દ્વારા બરાબર છે તો કાયદા દ્વારા કેવી રીતે તો પહેલું શું જ્યારે બધા જ ભાગીદારો અથવા એક સિવાયના બધા જ ભાગીદારો નાદાર થાય ત્યારે બીજું ટોપિક એની અંદર જ્યારે કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય અથવા તો મૃત્યુ પામે ત્યારે પણ ભાગીદારીનું વિસર્જન થાય છે અને છેલ્લો ટોપિક ચોક્કસ ઘટના દ્વારા કેવી ઘટના દ્વારા ચોક્કસ ઘટના તો અહીંયા ધ્યાન આપજો જ્યારે કોઈ ભાગીદારી કોઈ ચોક્કસ સમય માટે બનાવવામાં આવી હોય જ્યારે કોઈ ભાગીદારી ચોક્કસ મુદત માટે બનાવવામાં આવી હોય કે કોઈ ચોક્કસ હેતુ માટે બનાવવામાં આવી હોય અને ત્યારે એ હેતુ પૂરો થાય ત્યારે ભાગીદારીનું વિસર્જન થઈ જાય છે સાંભળજો ખૂબ વાત છે ચોક્કસ ઘટના દ્વારા એટલે શું લખવાનું જ્યારે ભાગીદારી પેઢી કોઈ ચોક્કસ સમય માટે બનાવવામાં આવી હોય અથવા કોઈ ચોક્કસ હેતુ માટે બનાવવામાં આવી હોય અને તે હેતુ પતી જાય ત્યારે આપોઆપ ભાગીદારીનું વિસર્જન થઈ જાય છે અથવા પેઢીનું વિસર્જન થઈ જાય છે કઈ રીતે તમને સમજાવું ધારો કે એક્સ અને વાય બે ભાગીદારો છે અને આ બે ભાગીદારો નક્કી કર્યું કે આપણે 5 વર્ષ સુધી ભાગીદારી પેઢી જમાઈશું કેટલા વર્ષ સુધી 5 વર્ષ સુધી અને 5 વર્ષ થઈ જાય એટલે ઓટોમેટિક ભાગીદારી પેઢીનો શું થઈ જાય અંત થઈ જાય એટલે ચોક્કસ મુદત માટે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી હોય અને મુદત પતી જાય તો ભાગીદારીનો અંત થાય છે સમય પત્યો એટલે ભાગીદારી પૂરી એવી જ રીતે બે ભાગીદારો ધારો કે બિલ્ડર છે બરાબર એક ભાગીદારી બિલ્ડર છે અને એ બિલ્ડરને અત્યારે બહુ જ બધા કામ ચાલુ છે ફ્લેટોની બહુ બધી સાઇટો એને ચાલુ છે અને એ જ વખતે એને બ્રિજ બનાવવાનું કામ સરકાર તરફથી મળ્યું હવે કામ તો કોઈ છોડે નહીં એટલે એને સરકાર પાસેથી બ્રિજ બનાવવાનો ઓર્ડર લઈ લીધો પણ છે એવું કે એક બાજુ એની બહુ બધી સાઇટ ચાલુ છે એટલે એની પાસે એટલા બધા મજૂરો છે નહીં તે શું કરશે પોતાનો કોઈ ફ્રેન્ડ છે કે જે પોતે બિલ્ડર છે એનો કોઈ ફ્રેન્ડ છે જે પણ બિલ્ડર છે તો એની સાથે ભાગીદારીમાં બ્રિજ બનાવવાનું કામ શરૂ કરશે હવે એમને ભાગીદારી કેમ કરી બ્રિજ બનાવવા માટે હવે બ્રિજ બનાવવાનું કાર્ય પૂરું થઈ જાય એટલે ઓટોમેટિક એમની ભાગીદારીનો શું આવી જાય અંત આવી જાય ખબર પડે એટલે કોઈ ચોક્કસ કાર્ય માટે જ્યારે ભાગીદારી શરૂ કરી હોય અને કાર્ય પતી જાય ત્યારે પણ ભાગીદારીનો અંત આવે છે તો આપણો શું મુદ્દો હતો ચોક્કસ ઘટના તેની અંદર લખવાનું જ્યારે ભાગીદારી પેઢી કોઈ ચોક્કસ મુદત માટે બનાવવામાં આવી હોય અથવા કોઈ ચોક્કસ હેતુ માટે બનાવવામાં આવી હોય અને એ હેતુ કે મુદત પૂરી થઈ જાય ત્યારે ભાગીદારીનો પણ આપોઆપ શું થઈ જાય છે અંત થઈ જાય ધારો કે કોઈ ફ્લેટ બનાવવા માટે બે કોન્ટ્રાક્ટરે ભાગીદારી કરી હોય કે આ ફ્લેટ આપણે ભાગીદારી બનાવી પછી ફ્લેટ બની જાય પછી ઓટોમેટિક એ ભાગીદારીનો અંત થઈ જાય બોલો ક્લિયર તો આપણો સેકન્ડ ટોપિક હતો સામાન્ય વિસર્જન એમાં કેટલા મુદ્દા હતા 4 સર્વસંમતિ સર્વસંમતિ એટલે બધા જ ભાગીદારો ભેગા થઈને નક્કી કરે એને સર્વસંમતિ કરાર દ્વારા તો કરારમાં ઉલ્લેખ હોય તે પ્રમાણે વિસર્જન થાય તો કરાર દ્વારા કાયદા દ્વારા એમાં બે ટોપિક આવ્યા પહેલો કયો ટોપિક હતો કોઈ એક ભાગીદાર સોરી બધા જ ભાગીદાર અથવા એક સિવાયના બધા જ ભાગીદાર નાદાર થાય જાય બધા જ ભાગીદાર અથવા એક સિવાયના બધા જ ભાગીદાર જેમ કે એક્સ વાય ઝેડ છે તો ત્રણે ત્રણ નાદાર થાય અથવા એક્સ સિવાય વાય અને ઝેડ નાદાર થઈ જાય વાય અને ઝેડ નાદાર થઈ જાય ખાલી એક્સ જ નાદાર ના થયો હોય તો પણ ભાગીદારનું વિસર્જન થાય કારણ કે શબ્દ સમજો શું કહે છે બધા જ ભાગીદાર અથવા એક સિવાય બધા ભાગીદાર બરાબર અને સેકન્ડ ટોપિક હતો એનો ભાગીદાર અસ્થિર મગજનો થાય અથવા તેનું મૃત્યુ પામે ત્યારે અને છેલ્લે ચોક્કસ ઘટના દ્વારા એ તો સાવ સમજો કે ભાગીદારી પેઢી કોઈ ચોક્કસ સમય માટે કે ચોક્કસ હેતુ માટે અસ્તિત્વમાં આવી અને હેતુ કે મુદત પૂરું થઈ જાય ત્યારે ભાગીદારીનો અંત થાય છે બરાબર તો આપણી થિયરી પૂરી થઈ હવે આવતા લેક્ચરથી આપણે દાખલા શરૂ કરીશું આ ચેપ્ટરના દાખલા તરફ આપણે આવતા લેક્ચરથી જઈશું આ થિયરી મસ્ત મોડે કરીને લખી દેવાની છે કારણ કે થિયરી પૂછાય છે આટલામાંથી પૂછાશે બરાબર છે જય શ્રી કૃષ્ણ